ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બળાત્કાર તેમજ હત્યાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે, તેની વચ્ચે સરકારે મૌન ધારણ કર્યું છે. પહેલા દાહોદ, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ, આણંદ અને જસદણમાં બળાત્કારની ઘટના બન્યા પછી હવે એક શરમજનક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. તેના વિશે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી હોસ્પિટલમાં સફાઈ કામદારની દીકરી સાથે દિલીપ ચૌહાણ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. જેની સાથે આ નરાધમે દુષ્કર્મ આચર્યું છે તે માસૂમ દીકરીની ઉંમર માત્ર 7 વર્ષ છે. માહિતી અનુસાર આ નરાધમ બાળકીની માતાનો માનેલો ભાઈ હોવાનું સામે આવ્યું છે. તમે વિચારી શકો છો કે આ કેટલી શરમની વાત છે કે પોતાની માનેલી બહેનની માત્ર 7 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ નિવેદન આપતા સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તો ચાલો સાંભળીએ કે ઈશુદાન શું બોલે. ગુજરાતમાં રાજકોટમાં ફરી 7 વર્ષની દીકરીને પીખી નાખવામાં આવી, એમની સાથે દુષ્કર્મ કરવામાં. કલકત્તાની ઘટના ઘટી એના કરતાં પણ ખરાબ ઘટના ફરી રાજકોટમાં ઘટી. એની પહેલાં દાહોદમાં ઘટી, સુરેન્દ્રનગરમાં ઘટી, મોડાસામાં ઘટી, કચ્છમાં ઘટી, જસદણમાં ઘટી. આ ગુજરાતમાં કોની નજર લાગી ગઈ છે? ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, પણ મને નથી લાગતું કે કાયદો વ્યવસ્થાએ જાળવી શકતા હોય. આજે 7-7 વર્ષની દીકરીઓ પીખાઈ રહી છે નરાધમોના હાથે. આપણે કરી શું રહ્યા છીએ? કોઈ એવી વ્યવસ્થાઓ, પોલીસ તંત્રને ખરેખર એને સરકારી કામકાજમાં જ વ્યસ્ત રાખીએ છીએ કે પછી એને પોલીસની કામગીરી કરવા દઈએ છીએ? સવાલ તો એ પણ થાય છે. પોલીસ કામગીરી કરે છે તો પોલીસની જ કામગીરી કરે છે કે માત્ર વિપક્ષને કે આંદોલનને ડામવા માટે કે એમાં જ આપણે પોલીસને લગાડી રાખીએ છીએ? આ દુઃખદ, ખૂબ જ દુઃખદ ઘટના બની છે. મુખ્યમંત્રીશ્રી પણ મોની બાબા બની ગયા છે. કલકત્તાના મુખ્યમંત્રીને બહુ આપણે પત્રો લખતા હતા, શિખામણો આપતા હતા કે આમ કરાઈ દીધીને, આમ કરાઈ દીધીને. કલકત્તાથી ઘટના પછી તો અહીંયા 20 જેટલી ઘટનાઓ હમણાં હમણાં બની છે, જેમાં દીકરીની બળાત્કારો થયા, હત્યાઓ થઈ, ગેંગરેપ થયા દીકરીઓના. છતાંય મૌની બાબાનું મૌન તૂટ્યું નથી, નવા વર્ષે પણ નથી તૂટ્યું. ખૂબ જ દુઃખદ છે. ખરેખર આવી ઘટનાઓ વારંવાર બની રહી છે ગુજરાતમાં. ન બને એના માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી જવાબદારી લેવી જોઈએ. અને પોલીસ તંત્રમાં માનલો ઘટ હોય અથવા તો એમની વ્યવસ્થા તંત્ર તરીકે પૂરી ન પાડી શકાતા હોય તો એની પૂર્તિ કરવી જોઈએ, પણ આવી ઘટનાઓ વારંવાર ન બનવી જોઈએ. હાલમાં પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીને પણ ઝડપી લીધો છે. પણ વારંવાર જ્યારે આવી બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે, તેવામાં હવે સરકારે યોગ્ય પગલાં લેવા જરૂરી બન્યા છે. આ મામલે દીકરીઓની સુરક્ષાને લઈને સરકારે એવા પગલાં લેવા જોઈએ કે કોઈ વ્યક્તિ દીકરી પર બળાત્કાર કરવાનું તો દૂર રહ્યું, પણ તેની સામે ખોટી નજર કરતા પણ 100 વખત વિચારે. આ ઘટના વિશે તમારું શું કહેવું છે અને આ નરાધમને કેટલી સજા મળવી જોઈએ, અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો.